મહાત્મા તને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈને મહેરબાની કરીને વૃદ્ધાવસ્થા ના આપતો, અને વૃદ્ધાવસ્થા આવે તો મહેરબાની કરીને લાચારી ન દેતો. બંને દીકરાઓને પૂછ્યું, ભાઈ કેમ આપ રાખવા નથી માંગતા? મોટો દીકરો એવું કહે છે કે મારા ઘરની માલિકો જગ્યા નથી. નાના દીકરાને પૂછ્યું, ભાઈ તને શું વાંધો છે? તો નાનો દીકરો એમ કહે છે કે મારું પૂરું નથી થતું, પોતાના પાંચ પાંચ સંતાનો માટે ઘરની માલિકો જગ્યા હોય છે, પણ એક મા બાપ ને માટે ઘરની માલિકો જગ્યા નથી હોતી. મા બાપ નું માને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમતસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પિતૃરૂપેણ સંસ્થિતા નમતસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમતસ્યૈ 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 નમો નમઃ. નથી કેવી રસિક શણગારની વાતો, નથી કેવી રસિક શણગારની વાતો, પુરાણો પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. નથી કેવી રસિક શણગારની વાતો, પુરાણો પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. કારણ સજનો, જમાનો તો આજ માંગે છે સવલ સંસ્કારની વાતો. સ્ટુડિયો નંદિની પ્રસ્તુત જૂનાગઢ આપની સમક્ષ. મા બાપને ભૂલશો નહીં, દીકરી વાલનો દરિયો અને મા વિના સુનો સંસાર, ત્રણ સંસ્કાર એ આલ્બમને આપના સમક્ષ ભેટ ધર્યા પછી લોક લાગણીને માન આપી
માં બાપની કથા ને વ્યથા આપનો એક કાર્યક્રમ આપણે સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. અને છે માં બાપને ભૂલશો નહીં ભાગ બે. દોસ્તો કહી લોગ જલ કો નીર કહેતે હૈં, દૂધ મેં ચાવલ હો તો ઇસે ખીર કહેતે હૈં. કહી લોગ જલ કો નીર કહેતે હૈં, દૂધ મેં ચાવલ હો તો ઇસે ખીર કહેતે હૈં. આપ સભી લોગ ઇસ કાર્યક્રમ કો સુન રહે હૈ ઉસી કો હમ હમારી તકદીર કહેતે હૈં. સમય બદલાણો છે, આંસુઓ ના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? આંસુઓ ના પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે? અને કીધા વિના બધું સમજી જાય એવા હવે લોકોના સગપણ ક્યાં છે? જગતના મોટામાં મોટા કોઈ દેવ હોય, મોટા દેવ હોય તો એ મા બાપ છે. મા બાપની પૂજા કરશો તો પરમાત્મા પણ રાજી થશે, અને મા બાપને દુભવશો નારાજ કરશો તો પરમાત્મા પણ નારાજ થશે. તમારું ઘર એ તમારું મંદિર છે, અને આ મંદિરની જો કોઈ જીવતી જાગતી મૂર્તિ હોય તો એ તમારા મા અને બાપ છે. દોસ્તો તમે ઘરને મંદિર બનાવજો અને એમાં મા બાપની મૂર્તિને પધરાવજો. જો એમાં મા બાપની મૂર્તિ પધરાવજો. તમે ઘરને મંદિર બનાવજો, એમાં મા બાપની મૂર્તિ પધરાવજો. તમારું પહેલું મા બાપ છે, કાલું ઘેલું બાળ તમારું. કાલું ઘેલું બાળ તમારું પહેલું મા બાપ છે, એને પાસે દેશી કોળિયા ભરાવજો. તમે ઘરને મંદિર બનાવજો, ચૂકવી શકો ના એને તીર
જગત ધામની યાત્રા કરાવજો, તમે ઘરને મંદિર બનાવજો, કહી જે ખમકારા દેતા, ખમ ખમ કહી જે ખમ ખમ કહી જે ખમકારા દેતા, એને કડવા વણકે ના સંભળાવજો, તમે ઘરને મંદિર બનાવજો, બાંધી જેણે પરિવાર સેવો, પેટ પાટ બાંધી જેણે પેટ પાટ બાંધી જેણે પરિવાર સેવો, એને અંતરની આંખે નિહાળજો, તમે ઘરને મંદિર બનાવજો, બનાવજો, જાણ્યા પછી પસ્તાવો શું કરો, વાત તમને સમજાય તો બીજાને સમજાવજો, તમે ઘરને મંદિર બનાવજો,
એવા મા બાપની મૂર્તિ પધરાવજો. દોસ્તો, કાલું ઘેલું બાળ તમારું પહેલું મા બાપ છે, એને પાસે બેસી કોળિયા ભરાવજો. તમે ઘરને મંદિર બનાવજો અને મા બાપનું ઋણ ચૂકવી શકો ના એને તીર્થધામની યાત્રા કરાવજો. મા બાપ દુનિયાના કોઈ સંતાનો મા બાપનું ઋણને નહીં ચૂકવી શકે. મા બાપનું એક નહીં 16 પ્રકારનું ઋણ છે. મા બાપના ઋણને ઓછું કરી શકાય છે, પણ મા બાપના ઋણને કદી પણ ચૂકવી શકાતું નથી. દોસ્તો, એટલું યાદ રાખજો. તમે ગમે એટલું કરો, ચામડાના જોડા પહેરાવો, તીર્થધામની યાત્રા કરાવો, તો પણ મા બાપનું ઋણ ઓછું નથી. દોસ્તો, મા બાપ પોતાના સંતાનોને માટે ઘણું કરે છે, છતાં પણ દુનિયાના કોઈ મા બાપ પોતાના સંતાનોની પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખતા. એટલું યાદ રાખજો દોસ્તો. અરે, અપેક્ષા રાખે એને મા બાપ કહેવાય જ નહીં, અને અપેક્ષા રાખતા હોય મા બાપ હોય જ ન શકે. આજના દીકરાઓ કોલેજમાં જાય છે પણ નોલેજ વિનાના છે. કોલેજની માલિકોર હાથમાંથી પેન પડી જાય અને કોલેજની કોઈ છોકરી પેન નીચેથી ઉચકી અને છોકરાના હાથની માલિકોર આપે તો એ છોકરો 10 વાર છોકરીને થેન્ક યુ કહે છે. બંધ થા, તારી બેન ગઈ. એક પેન ઉચકી અને કોઈ છોકરી આપે તો આજનો છોકરો એને 10 વાર થેન્ક યુ કહે છે. પણ જે જનતાએ પોતાની જાતને સંતાનોની પાછળ ઘસી નાખી છે, એ દીકરા પોતાની માને થેન્ક યુ ન કહેતો કાંઈ નહીં, પણ કડવા વેંડ સંભળાવી અને માના આત્માને પણ ન દુખાવે તો એ માની મોટામાં મોટી સંતાન સેવા કરી છે. દોસ્તો, આટલું બધું કરવા છતાં જો એ સંતાન એ દીકરો પોતાના મા બાપના આત્માને દુખાવતો હોય તો એક કવિની રચનામાં કીધું છે કે મા બાપનું માને નહીં એ પુત્રને ધિક્કાર છે. સેવા કરી જાણે નહીં એ પુત્રને ધિક્કાર છે. આ ગીતને આપની સમક્ષ રજૂ કરું, પ્રસંગો સાથે રજૂ કરું. એ પહેલા તમામ સમાજને મારે એ કહેવું છે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન હું જે કાંઈ આપની સમક્ષ રજૂ કરવાનો છું એની અંદર મારો ઈરાદો કોઈના આત્માને દુભાવવાનો નથી, કોઈની લાગણીને દુભાવવાનો નથી, કોઈ પાત્રને અન્યાય કરવાનો નથી, કોઈ પાત્રને ઉતારી પાડવાનો નથી. મા બાપનો માને નહીં એ પુત્રને ધિકાર છે, પણ એવા પુત્રને ધિકાર છે કે જે પોતાના મા બાપની સેવા નથી કરતો, જે પોતાના મા બાપને દુઃખ આપે છે. એનો અર્થ નથી એવો થતો કે દુનિયાના તમામ પુત્રો ધિકારને પાત્ર છે. દુનિયાના ઘણા એવા પુત્રો પણ છે કે જે પુત્રો મા બાપની અનન્ય સેવા કરે છે, એની પણ હું આપણે વાત કરીશ. તો અહીંયા કોઈની લાગણી ન દુભાય એનું પણ હું ધ્યાન રાખું છું. દોસ્તો, તો આવો એ રચનાને હું ગાતો ગાતો આપની સમક્ષ પ્રસંગો સાથે રજૂ કરું છું. મા બાપનું માને સેવા કરી જાણે નહીં
આ પુત્રને પણ આપણે જોઈ, જે માતુર પિતૃ ભક્ત પુત્ર છે, જે મા બાપની સેવા કરે છે એવા સંતાનોને પણ મારે એની પણ વાત કરવી છે. રાઘવેન્દ્ર સરકાર રામ, રામજી અયોધ્યાની માલિકો, ભગવાન રાઘવેન્દ્ર સરકારની રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. આ બધા જાણો છો, માં કઈ કઈ ને આ સમાચાર મળે છે. કોપ ભુવનની માલિકોર કઈ કઈ તૈયાર છે, મહારાજા કઈ કઈ ને શોધે છે. સમાચાર મળ્યા કે માં કઈ કઈ તો કોપ ભુવનની અંદર છે, મહારાજા કોપ ભુવનની અંદર જાય છે. એ છૂટા કેશ રડી રડીને આંખોને લાલ કરી છે. મહારાજા દશરથ કઈ કઈ ને પૂછે છે, કારણ પૂછે છે. માં કઈ કઈ કહે છે કે મને પૂછ્યા વિના તમે રામના રાજ્યાભિષેકનો નિર્ણય લઈ લીધો, હું પણ માં છું, મને પણ પૂછવું જોઈએ, મારે પણ આપને એક અભિપ્રાય દેવો છે, મારે પણ આપની પાસે કઈ માગવું છે. મહારાજા પૂછે છે શું માગવું છે. આપને ખ્યાલ છે હવે મને બે વચન આપ્યા છે, બે વચન માગવાનો સમય આવી ગયો છે. મહારાજા દશરથ ખુશ છે કે આજ મારા રામનો રાજ્યાભિષેક છે, કઈ કઈ તારે જોઈ માગી લે. આપ જાણો છો ને એ વખતે કઈ કઈ બે વચન માગે છે કે ભરતને ગાદી અને રામને વનવાસ. મહારાજા દશરથ કહે છે કઈ કઈ આ શું માગો છો, મારા ભરતને ગાદી આપો, રામને વનવાસ આપો. મહારાજા દશરથ ટૂંકમાં સમજાવે છે કઈ કઈ ને, કે તો બીજું અયોધ્યા આભેથી ઉતારું, મોત ના બગાડ તું મારું રે, વન નો દે મારા રામ. ખૂબ સમજાવવા છતાં પણ કઈ કઈ નથી સમજતા. મહારાજા દશરથ ખૂબ વ્યથિત છે. રાઘવેન્દ્ર સરકારની પાસે આવીને કહે છે પિતાની વ્યથાને સમજે એને જ પુત્ર કહેવાય, એટલે તો આપણે આજની સમયે પણ ઘરની માલિકો રામ જેવો દીકરો માગીએ છીએ, સીતા જેવી વહુ માગીએ છીએ. ખૂબ વ્યથિત ભાવે મહારાજા દશરથ રામને કહે છે કે રામ તું મને બહુ વાલો છો, પણ શું કરું, હું વચને બંધાણો છું, 14 વર્ષ તમારે વનમાં જવાનું છે. પિતાની આજ્ઞા થઈ એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વિના રાઘવેન્દ્ર સરકારે આજ્ઞાને માથે ચડાવી લીધી છે. સીતાજીની પાસે જઈ અને કહે છે તૈયારી કરો, શનિ રાજ્યાભિષેક નહીં તો કે ના, કાર્યક્રમ બદલાઈ ગયો. શું થયું, વનમાં જવાનું છે. માં સીતાજી તૈયારી કરે છે, સરકાર કહે છે કઈ લઈને નથી જવાનું, વલકલ પહેરીને જવાનું છું. હસતા હસતા દુનિયાની તમામ સ્ત્રીઓને પણ પ્રાર્થના કરું છું કે 14 વર્ષ સીતાજી રામની આરે એટલા માટે આનંદથી રહી શક્યા, વધારે સામાન લઈને નહોતા ગયા. દુનિયાની પત્નીઓને પણ પોતાના પતિઓ આરે ફરવા જવું હોય ને તો સામાન ઓછો લઈને જાઓ, તો 14 વર્ષ સુધી પોગાવો પાપ. ભગવાન રાઘવેન્દ્ર સરકાર સીતાજીને પૂછે છે કે તમને દુઃખ નથી લાગતું 14 વર્ષ વનમાં જવાનું છે, અને માં જાનકી હસતા હસતા જવાબ આપે છે કે મને બિલકુલ દુઃખ નથી લાગતું. કેમ, તમારા પિતાશ્રી તો બહુ સારા છે. શું કામ એને, કારણ કે દુનિયાની પત્નીઓને તો લગ્ન પછી કદાચ અઠવાડિયું જ બહાર ફરવાનું મળે, તમારા પિતાશ્રી તો આપણા લગ્ન પછી આપણે 14 વર્ષ બહાર ફરવાની તક આપી. આને સીતા કહેવાય, બાપ હું તો આપને હસાવતા હસાવતા એમ કહેવા માંગુ છું કે 14 વર્ષનું વન મળ્યું, છતાં એ દીકરાના વડામાંથી એક શબ્દ ન નીકળો, અને પિતાની આજ્ઞાને માથે ચડાવીને રામ 14 વર્ષ વનમાં ચાલ્યા ગયા. બીજો પુત્ર શ્રવણ,
दोस्तों अब आपनी सेवा करता करता जमनो प्राण गयो आपने बीजी पण वात करू श्रवण ना मां बाप पहले थी अंध नोता श्रवण ना मां बाप ने घरे कोई संतान नोतो परमात्मा ने प्रसन्न करा छे मां बाप शू छे परमात्मा प्रसन्न थया छे श्रवण ना माता पिता एनी पासे मांगे छे के अमारे घरे संतान नो जन्म थाय परमात्मा कहे छे के संतान नो जन्म थशे पण शू के तमे एनु मोड़ू नहीं जोई शको केम तमे एनु मोड़ू जोशो तमे अंध थई जशो શ્રવણના માતૃશ્રી કે છે માં છે ને ભલે અમે એનું મોઢું નહીં જોઈએ પણ અમારે સંતાનની આશા છે પરમાત્માના આશીર્વાદથી શ્રવણનો જન્મ થાય છે પણ માં અને બાપ બંને આંખે પાટા બાંધે છે શ્રવણનું મોઢું નથી જોતા દીકરો ધીમે ધીમે મોટો થાય દુનિયાની કઈ માં એવી અરે માથી દીકરો ખાલી બે દિવસ પણ જો દૂર રહે ને તો એ માને જોવા દીકરાને જોવાની માને તમન્ના થાય કે ક્યારે મારો દીકરો ઘરે આવે એક બે દિવસ શું એક બે કલાક દીકરાનું મોઢું જોયા હોય દુનિયાની માં રહી નથી શકતી તો આ તો શ્રવણ આજ મોટો થઈ ગયો છે શ્રવણના માતૃશ્રી શ્રવણના પિતાને કહેશે કે મારે શ્રવણનું મોઢું જોવું છે બોલે આપણે એનું મોઢું જોશું તો અંધ બની જશું શ્રવણના માં અને બાપ કહે છે અંધાપો મંજૂર છે પણ મારે મારા દીકરાનું મોઢું જોવું છે અને બંને આંખેથી પાટા ખોલ્યા છે અને શ્રવણનું મોઢું જોતા બંને અંધ બન્યા છે એક દીકરાનું મોઢું જોવા માટે દીકરાની મમતામાં દીકરાની માયામાં માં અને બાપ અંધ બને છે એટલું યાદ રાખજો બીજા અર્થમાં બીજા શબ્દની માલિકો કહી તો દુનિયાના તમામ મા બાપો પોતાના દીકરાના પ્રેમની માલિકો અંધ બને છે દીકરો ગમે એ કરે પણ મા બાપ એને માફ કરે છે ગંગા પુત્ર ભીષ્મ ને કે જો તું લગ્ન ન કરતો આ મત્સ્ય કન્યા ને હું તારા પિતાની સાથે પરણાવું અને જિંદગી ભર એ ગંગા પુત્ર ભીષ્મ પરણે નહીં પોતાના પિતાના સુખ માટે તો આવા પુત્રને ધિકાર નથી હું અહીંયા ચોખોટ કરું છું રામ ગંગા પુત્ર ભીષ્મ શ્રવણ જેવા સંતાનો આ દેશની માલિકો જન્મા છે દોસ્તો પણ ધિકાર તો એને છે કોને દીકરાને ગમતું નહોતું એક વખત માએ દીકરાને કીધું કે બેટા શું છે માં હું તને તુકારો કરું છું ગમતું નથી નહીં માં તું બહુ મોટો થઈ ગયો બેટા
માએ કેટલું કર્યું છે બેટા, હું તને બતાવવા નથી માંગતી, પણ સાંભળી લે, માને તુકારો કરવાનો અધિકાર છે. અને એ દિવસે માએ ટોડરમલ જે પલંગની અંદર સૂતો હતો ને, એ પલંગની અંદર એક પાણીનો કળશો લોટો ભરી અને ટોડરમલની પથારીની માલિકો નાખું, પથારી આખી ભીની કરી નાખી. દીકરો માને કહે છે, મા તે શું કર્યું, મારી પથારી ભીની થઈ ગઈ, હું કેમ સુઈશ? કે દીકરા, તારી પથારી એક દી ભીની થઈને તું એમ કહે છે કે હું કેમ સુઈશ, પણ દીકરા તે તો ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી મારી પથારીને ભીની રાખી અને મળમૂત્રની માલિકો તારી આ મા સૂતી છે, એટલા માટે આ તારી માને તને તુકારો કરવાનો અધિકાર છે, એટલું યાદ રાખજે બેટા. સંતાનો મોટા થઈ ગયા પછી મા બાપને આપવાની હોય છે ઇજ્જત, ઘણી વાર આપતા નથી દોસ્તો. એવો એક બીજો પ્રસંગ મને યાદ આવે છે. મા ગામડાની છે, ગામડાની માએ દીકરાને મોટો કર્યો છે. ધીમે 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 કરતા કરતા માં દાડી દફાડી કરે, મજૂરી કરી અને દીકરાને શેરની માલિકર ભણવા મોકલો. દરેક માને એમ હોય કે મારો સંતાન ખૂબ ભણે, મારો દીકરો ખૂબ ભણે. દીકરો ખૂબ ભણી અને ડોક્ટર બની ગયો. ડોક્ટર તો થઈ ગયો બાપ, એને તો ડિગ્રી તો મળી ગઈ, પણ કોકની દીકરી પણ ભેગી મળી ગઈ. પારકી જણી આવી, બાપ એને આ વ્રત માં ગમતી નહોતી, ગામડામાં રહેવું પડે. એ દીકરાને શેરની માલિકોર બાપ દવાખાનું કર્યું છે, બંને માણસો ત્યાં રહે છે, માની સામો પણ જોતા નથી. પ્રસંગ એવો બને છે કે વૃદ્ધ માં ગામડે બીમાર પડે છે. કોઈ કીધું કે ભાઈ શેરની માલિકોર આમનો દીકરો છે, આમનું હોસ્પિટલ છે, દવાખાનું છે, ચલો એના દવાખાનાની માલિકો માને દાખલ કરીએ, કમથી કમ માને સારી સારવાર મળશે, દીકરો સારવાર કરશે, ગામડેથી માને ગામના લોકો એ દીકરાની હોસ્પિટલની માલિકો લાવ્યા છે. માને પણ એમ થયું દીકરાને મળવાનું થશે, માને હોસ્પિટલમાં દાખલ કરી. એક મહિનો માં દવાખાનાની માલિકો રહી, માં સાજી થઈ ગઈ. લોક લાજે એ વહુ માનું ટિફિન ઘરેથી મોકલે, પણ માં સાજી થઈ ને ગામડે પાછી આવી. હવે ના સંબંધ લોકો લાગણીના નથી રહ્યા દોસ્તો, હવે ના સમાજની માલિકો જે સંબંધો રહ્યા છે એ બધા માગણીના રહ્યા છે. થોડા સમય પછી ગામડે ડોક્ટર દીકરાની વવે બિલ મોકલાયો છે કે બા તમને જમાડવા એ અમારી ફરજ છે, પણ અમે આવડી મોટી હોસ્પિટલ લઈને બેઠા છીએ, અમને ઘણો ખર્ચો થાય છે, તમે અમારી હોસ્પિટલની માલિકો એક મહિનો રહ્યા છે, બીજાનું ભાડું અમે વધારે લઈએ છીએ, પણ માં તારું રોજનું 100 રૂપિયા લેખે 3000 રૂપિયા ભાડું થયું છે અને 4000 રૂપિયા દવાનો ખર્ચો થયો છે, કુલ 7000 રૂપિયા માં તમે અમને મોકલી આપજો. વહુનો પત્ર ગામડાની માને મળે છે. માં પત્ર વાંચે છે, આજુબાજુ લોકો બેઠા છે, માની આંખમાં આંસુ છે, લોકો પણ કહે છે કે કેવો દીકરો મળ્યો છે. અને બીજી ક્ષણે માએ આંસુઓને લૂછી નાખ્યા. કોઈને કીધું, ભાઈ એક કાગળ આપજો, એક 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 મને પેન આપજો. અને માએ કાગળ અને પેન લઈ અને લખ્યું છે, વાલા પુત્ર, તારી પત્નીએ મને બિલ મોકલાયું છે. મને કહ્યું, તારી પત્નીએ 3000 રૂપિયા રહેવાના અને 4000 રૂપિયા દવાના એમ 7000 રૂપિયા મને મોકલવા માટે કીધું છે, હું જરૂર મોકલીશ બેટા, મને કઈ વાંધો નથી. સાંભળી લે, તારી પત્નીએ પણ બિલ મોકલ્યું છે, મારું પણ એક બિલ તારી પાસે બાકી છે. તારા દવાખાનાની માલિકો રહેવાનો એક દિવસ તો ખર્ચો 100 રૂપિયા છે બેટા,
તો મને પણ એમ થયું કે મેં તને મારા ઉદરની માલિકો રાખો બેટા, તે 100 રૂપિયા લીધા છે તો હું માં છું ને તારી પાસે વધારે કેમ માંગુ, મારા ઉદરની માલિકો રહેવાના, હું પણ તારી પાસે એક દિવસના 100 રૂપિયા માંગીશ, તું 9 મહિના બેટા મારા ઉદરની માલિકો રહ્યો, 27,000 રૂપિયા બેટા મારા ઉદરની માલિકો રહેવાના થયા, અને 5 લાખ રૂપિયા બેટા તને આ ડોક્ટર બનાવ્યો એ ભણાવવાનો ખર્ચો થયો, 5 લાખ અને 27,000 રૂપિયા બેટા મેં તારી પછવાડે ખર્ચ્યા છે, હું તારી પત્નીને કહું છું કે આ 5 લાખ અને 27,000 રૂપિયામાંથી તારા દવાખાનામાં મારા માટે થયેલો ખર્ચો 7,000 રૂપિયા બાદ કરી અને 5,20,000 રૂપિયા તારી પત્નીને કહેજે મને મોકલી આપે, એટલે મારા ઋણમાંથી હું તને મુક્ત કરીશ બેટા. સમય બદલાઈ ગયો છે દોસ્તો, એક દીકરો માને બિલ મોકલાવે છે, આવા પુત્ર હોય તો એના માટે અમારો કવિ કહે છે ધિક્કાર છે. નાનાથ કી મોટા હિમાલય મેં નહીં, જો માં કી ગોદ મેં હૈ વો હિમાલય મેં નહીં.
બાળક નાનો હોય, પછી એ માં એ બાળકને ચાલતા શીખવતી હોય અને એ બાળકની માએ બે આંગળી પકડી હોય અને એ બાળક ધીમે ધીમે ચાલતું હોય, માં સખતી જોતી હોય, બાળકને કઈ ન થાય, બાળક ઉપર જોતું હોય માં સામે, બે ની ચાર આંખ થાય, પણ બે ની આંખોની માલિકોને એક પ્રશ્ન ડોકાય છે. નાનો બાળક ચાલતા 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 એ વિચાર કરે છે કે મારી માં મારો હાથ ન છોડી દે નહીતર હું પડી જઈશ. નાનો બાળક એ વિચારે છે કે મારી માં મારો હાથ ન છોડી દે નહીતર હું પડી જઈશ, અને માની આંખમાં એક પ્રશ્ન છે કે બાળક મોટો થઈ અને મારો હાથ ન છોડી દે નહીતર હું ક્યાં જઈશ. અગર મારી માં મારો હાથ છોડી દેશે તો હું પડી જઈશ. અને માં એમ કહે છે કે જો બાળક છે એ મોટો થઈ અને મારો સાથ છોડી દેશે તો હું ક્યાં જઈશ. દોસ્તો, મા બાપની સેવા કરવાથી શું ફાયદો થાય છે એક સત્ય ઘટના આપને કહેવાને માટે જાઉં છું. કોઈની પાસેથી સાંભળેલી નથી, આ નજરે જોયેલી એક ઘટના છે. રાત્રિનો સમય છે, 11:30 વાગ્યા છે. એક વૃદ્ધ દાદાનો ફોન આવે છે, ભાઈ મારે ઘરે આવશો? દાદા અત્યારે? હા ભાઈ, તમારી જરૂર પડી છે. અવાજની અંદર થોડી ભીનાશ હતી. મેં કહું, આપ ક્યાં રહો છો? બસ તમારા ઘરથી થોડું દૂર નજીક જ છે. દોસ્તો, હું તો મા બાપોની દુઃખની ટપાલોને વેચતો એક ટપાલી, વ્યથાઓને વ્યક્ત કરતો એક મા બાપનો દીકરો છું. સેવા કરવાની કોઈની તક મળે બાપ તો એ જતી ના કરશો. દાદા હું આવું છું. બરાબર, એ દાદાને હું ઘરે ગયો. 70-72 વર્ષના વૃદ્ધ દાદા દરવાજો ખોલે છે, અંદર પ્રવેશો. દાદા આપે મને બોલાવ્યો? હા ભાઈ, આપ ફાઈટું છે, શું થયું દાદા? અને વૃદ્ધ દાદા મારા ખંભાની ઉપર પોતાનું માથું રાખી અને દુષ્કે દુષ્કે વૃદ્ધ દાદા રડવા માંડ્યા. રડાવશો નહીં બાપ, માં ને બાપને કોઈ દી રડાવશો નહીં, એની આંખના આંસુમાં પડાવશો નહીં. દાદાને રડતા જોયે અને બાજુમાં બેઠેલા પાટ ઉપર એ વૃદ્ધ માજી પણ રડવા માંડ્યા. બંને વૃદ્ધ માં અને બાપ રડે છે, સામે બે દીકરા અને બે વહુ બેઠા છે. દાદા બાપ વાત કરો. શું વાત કરું બાપ? પેટ ફૂટ્યું છે, કોને કહેવા જાઉં? વાત શું છે દાદા? બસ અમે નકામા થઈ ગયા ભાઈ, નથી મોટો દીકરો રાખવા તૈયાર કે નથી નાનો દીકરો રાખવા તૈયાર, બંને અમને ઘરમાંથી દૂર કરવા માંગે છે, બંનેની પાસે અમારા માટે કોઈ જગ્યા નથી. ક્યાં જાય? બહુ સાચી વાત છે. પરમાત્મા તને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈને મહેરબાની કરીને વૃદ્ધાવસ્થા ના આપતો, અને વૃદ્ધાવસ્થા આવે તો મહેરબાની કરીને લાચારી ન દેતો. બંને દીકરાઓને પૂછ્યું, ભાઈ કેમ આપ રાખવા નથી માંગતા? મોટો દીકરો એવું કહે છે કે મારા ઘરની માલિકો જગ્યા નથી. નાના દીકરાને પૂછ્યું, ભાઈ તને શું વાંધો છે? તો નાનો દીકરો એમ કહે છે કે મારું પૂરું નથી થતું, પોતાના 5-5 સંતાનોની માટે ઘરની માલિકો જગ્યા હોય છે પણ એક મા બાપને માટે ઘરની માલિકો જગ્યા નથી હોતી.
પોતાને મોજશો કરવા માટે ઉડાડવા માટે પૈસા હોય છે, પણ મા બાપ માટે કઈ નથી હોતું ભાઈ. મોટા દીકરાને કીધું, ઠીક છે ભાઈ, તારા ઘરમાં જગ્યા નથી. નાનાને કીધું કે તારા ઘરમાં જગ્યા છે, તું એમ કહે છે કે મારું પૂરું નથી થતું. મારી એક પ્રાર્થના છે ભાઈ, આ મા બાપ તારા છે અને મા બાપ ઉપર તારો પૂર્ણ અધિકાર છે. નાના દીકરાને તો કઈ ન કીધું, પણ નાના દીકરાની વહુને એક બાજુ બોલાવી એ પ્રાર્થના કરી, બેટા મોટો છું, એક બાપ તરીકે દીકરીને એક વિનંતી કરું છું, બેટા તારો આવતો દી તને બોલાવી રહ્યો છું. તારે ઘરે ભગવાન પધારી રહ્યા છે બેટા, આ લઈ જા, આ મા અને બાપને તારે ઘરે લઈ જા બેટા, સેવા કર, કાલ હવારે તારો આવતો દી થશે. અને વાત એ છે કે તમારું પૂરું નથી થતું, તો હું એક પ્રાર્થના કરું છું કે બે મહિના વ્રતમાં બાપને તમારા ઘરે લઈ જાઓ, ભગવાન સુખ આપે તો તમારું અને એનો ખર્ચો વધી જાય, તો એ બે મહિનાનો જે ખાધા ખોરાકીનો કે તમામ પ્રકારનો આ મા બાપને જે રાખવાનો ખર્ચો છે એનું બિલ મોકલાવી દેજો બેટા. ઘણા મા બાપની સેવા કરવા વાળા આ દુનિયાની માલિકો છે કે તારે ઘરે આવીને આપી જશે બેટા, પણ બે મહિના વૃદ્ધ માં અને બાપને એ નાની વહુ લઈ ગઈ ભાઈ, સેવા કરે છે. દાદા એક્યુપ્રેશર નું કામ સરસ મજાનું જાણે. દીકરાને કીધું, બેટા તું સુધારી કામ કરે છે, મારી પાસે બેસીને મહેરબાની કરીને થોડું કામ શીખ. અને એમ કહેવાય છે કે દીકરાને પાસે બેસાડીને બાપ રોજ એક્યુપ્રેશર નું થોડું થોડું કામ શીખવાડે. નસીબનું જાગવું, દીકરો કામ શીખી ગયો, ધીમે ધીમે ચાલવા માંડ્યું બાપ. આ સમય એવો આવી ગયો કે સુતારી કામ કરનારો એ દીકરો એક્યુપ્રેશરનો એટલો નિષ્ણાત ડોક્ટર બની ગયો છે કે અમદાવાદની માલિકો કોઈ સારા સારી વ્યક્તિનો કદાચ હાથ પકડે તો 1000 રૂપિયાની એની ફી થઈ ગઈ બાપ. જેના ઘરે એકવાર ખૂબ તકલીફ હતી, ખૂબ લક્ષ્મીએ કૃપા કરી છે ભાઈ, એ કૃપા કરી છે, એ મા બાપના આશીર્વાદ છે. ત્યારે મારે એટલું કહેવું પડે છે કે ડોક્ટરની ડિગ્રી લેવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી, અરે મા બાપના આશીર્વાદ હોય તો દુનિયાની માલિકો એક સુતાર પણ ડોક્ટર બની શકે છે. એટલું યાદ રાખજો, મા બાપના આશીર્વાદ એક સુતારને ડોક્ટર બનાવી શકે છે. કિસ્મત તેરી અચ્છી હૈ તો લક્ષ્મી તેરી દાસી હૈ, કિસ્મત તેરી અચ્છી હૈ તો લક્ષ્મી તેરી દાસી હૈ, અરે કર મા બાપ કી સેવા તો ઘર મેં મથુરા કાશી હૈ. લાડીને લઈને
मौसम बदलती है दुनिया का रंग देखकर, हर मौसम बदलती है दुनिया के रंग देखकर, लेकिन माँ नहीं बदलती बेटे के हालात देखकर। हर मौसम बदलती है दुनिया का रंग देखकर, माँ नहीं बदलती बेटे के हालात देखकर। अरे दुख माँ तो दौड़ी ना आवे, एनु नाम तो माँ के भाई बाप। आखी दुनिया दूर थई जाए त्यारे नजीक आवे एनुं नाम मां। आपणे तो आपणा स्वार सिवाय मां बाप ने आरे संबंधोने राख्या ज नथी। शुं मांगे छे दुनियाना मां अने बाप पोताना संतानोनी पासे? थोड़ो समय पासे बेसीने बेटा मारी आरे वात कर, बेटा तने केम छे? માં બાપ ને ઈ પૂછું છે, પણ સંતાનો ડરે છે કે માં બાપ ની પાસે બેસું એટલે કઈક માંગણી કરશે, મને આમ છે ને મને તેમ છે। બાપ માંગે ઈ માં નહીં અને બોલે ઈ બાપ નહીં। માં બાપ કોઈ થી બોલે જ નહીં, માં બાપ તો સહન કરે। એક ભાઈ ને કીધું, ભાઈ માં ની સેવા કરો ને બધું જ મળશે। બોલે હવે અશ્વિન ભાઈ તમે બધી વાત કરો છો, કેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે, મારી માનો બહુ સ્વભાવ ખરાબ છે। એમ તારી માનો સ્વભાવ ખરાબ છે? અરે ભયંકર ખરાબ છે, એને યાર રેવાય કેમ? મેં કીધું, એ ભાઈ હું તને પ્રશ્ન પૂછું એનો જવાબ આપીશ, મને કે બોલો, તારી માં તારી ઉપર મળમૂત્ર કરે છે? બોલે ના। તારી માં તારા પર થૂકે છે? બોલે ના। તારી માં તારા કપડા ફાડી નાખે? બોલે ના। તારી માં તારે ગમે બોલે? બોલે ના। તારી માં તારી ઉપર છૂટી કોઈ વસ્તુના ઘા કરે છે? બોલે ના। તારી માં તારી માથાના વાળ ખેંચે છે? બોલે ના। બોલા આવું કઈ નથી કરતી તારી માં, તો તારી માનો સ્વભાવ કેવી રીતે ખરાબ હોય? મને કે કેમ? મેં કીધું આવું કરે, મને કે આવું કરે એના તો બે મિનિટ ના રહી શકીએ આપણે। ભાઈ જેની હારે તું બે મિનિટ ન રહી શકે એવું કરનારની હારે માં 25 વર્ષથી રહે છે, મને કે સમજાય? બોલો ભાઈ સાંભળ, તું જયારે નાનો હતો ને ત્યારે તારી માં સૂતી હોય અને સૂતી સૂતી માં તને જયારે એની છાતી ઉપર આમ કરીને રમાડતી હતી, રાજી થતી હતી, ત્યારે તેની છાતીમાં પાટા માર્યા છે। દોસ્તો સમાજને લોકોને એ કેવું છે કે નાનું બાળક નિર્દોષ ભાવે જ્યારે માં રમાડતી હોય ત્યારે એની છાતીમાં પાટું મારે,
ત્યારે મા બાપ ને પાટું નથી લાગતું. મા બાપ આનંદ અનુભૂતિ કરે છે, આનંદની અનુભૂતિ કરે છે જયારે દીકરાનું પાટું લાગે ત્યારે. અણસમજણ માં દીકરે મારેલું પાટું એ મા બાપ ને અસર નથી કરતું, પણ જયારે દીકરો મોટો થઈને પાટું મારે ને બાપ, ત્યારે મા બાપ ને જીવા દોરી ટૂંકાઈ જાય છે. એટલું યાદ રાખજો. તારી માં તને રમાડતી હતી, છાતી ઉપર તે મળમૂત્ર કર્યું છે. તારી માં રમાડતી હતી, તેની છાતી ની માલિક પાટું માર્યું છે. તે તારી માના વાળ ખેંચીને તોડી નાખ્યા છે. તે તારી મા ઉપર જેમ મોટો થયો હોય એમ છૂટી વસ્તુના ઘા કર્યા છે. તે તારી માના કપડાઓને ફાડી નાખ્યા છે. તું તારી માને જેમ આવે એમ ઘણી વાર બોલો છો, છતાં પણ તારી માએ તને નિભાવીને મોટો કર્યો છે. બોલ ભાઈ, કોનો સ્વભાવ ખરાબ, તારો કે તારી માનો? અને દીકરો બંને કાન પકડીને એમ કહેતો હતો, ભાઈ તમારી વાત સાચી છે, સ્વભાવ તો મારો ખરાબ હતો, મારી માએ મને મોટો કર્યો. હું મારી માને ઓળખી ન શક્યો બાપ. માને ઓળખવા માટે એક દ્રષ્ટિ જોઈ છે, એટલું યાદ રાખજો દોસ્તો. માં તો ઘરની લક્ષ્મી છે, મહેરબાની કરીને એ લક્ષ્મીને દૂર ન કરશો. મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે. એકવાર કાર્યક્રમ પૂર્ણ થયો, એક માજી બેઠેલા માને પૂછ્યું, માં કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, જવું નથી? અને વખત બહુ વ્રત બોખલી દોશી હસતી હતી, ક્યાં જાઉં માં? ઘર ઘર નથી ભાઈ. તો એ પેલી પાણીની ટાંકી નીચે જે ઓરડી છે ને, એમાં રહું છું. એમાં પરિવાર બહુ મોટો પરિવાર છે, 24 દીકરા છે, મારે 24 વવો છે, અને 24 દીકરાના અગણિત સંતાનો છે. હું બહુ સુખી છું ભાઈ. માની આંખ ભીની થઈ, માં હું સમજો નહીં. બેટા, દીકરાઓએ ઘરની માલિકોથી મને કાઢી મૂકી. ભૂખ લાગી હતી, માગતા નહોતો આવડતું. જિંદગીની કરુણતા, આ સોસાયટીની માલિકો આવી પ્રમુખના ઘરે મને ખાવું છે, ભાઈ મને જમાડશો? પ્રમુખ સાહેબે મને બેસાડી, માં બેસો, જમવું છે ને? હા, સન્માન સાથે ઘરની માલિકો મને જમાડી, મને પૂછ્યું, માં કેમ માગવું પડે છે, દીકરા નથી? દીકરા તો છે, તો એકનો એક દીકરો રખમાં મેં પરણાવ્યો. બહેનો, એવું દીકરાની વહુને મારો સ્વભાવ ન ગમ્યો. મારા ઘરની માલિકો રોજ તકરાર થાય, મારા એક દીકરાને કંઈક થઈ જશે તો જવા જેવડી ઊંચવું. બસ કાલે રાત્રે, બધી રાત્રે મેં મારું ઘર છોડી દીધું ભાઈ. સોસાયટીના પ્રમુખની આંખમાં આંસુ આવી ગયા, માં ક્યાંય જવાની જરૂર નથી, આજ તમે આયા રહો. રાત્રે સોસાયટીની મીટિંગ ભરાણી, 24 બંગલા અને 24 બંગલાના માણસો ભેગા થયા. 24 લોકોએ નક્કી કર્યું કે માં આજથી તો આખી સોસાયટીની માં તારા અહીંયા રહેવાનું. ભાઈ મને તો પરમાત્માએ 24 દીકરા દીધા,
રોજ એક એક ઘરે જમવાનું. કોઈ ગાડી લઈને દર્શન કરવા જતા હોય તો એ મને ભેગા લઈ જાય. આટલા બધાના સંતાનો મારે ન્યા રમે, છતાં દીકરા એ હું દીકરા વિનાની છું. દોસ્તો, દુનિયાની માને રજળતી મેલશો નહીં એટલું યાદ રાખજો, નહીં તો પરમાત્મા કોઈ દિવસ તમને માફ નહીં કરે. ₹3000 દીકરો ખાધા ખોરાકીના ઘરની માલિક ઓરથી લે છે, ₹1000 બંને માણસનો દવાનો જાય છે. દોસ્તો, ₹1000 એ મા બાપની પાસેનો હાથ ખર્ચીનો છે. ₹3000 લેતો દીકરો જયારે ડોસો ને ડોસી જમવા બેસે ત્યારે એ દીકરો ડોસા ડોસી ને સંભળાવે છે, ખબર નથી પડતી મોંઘવારી વધી ગઈ છે, આ ₹3000 ક્યાં સુધી બે જણા ખાશો, થોડા પૈસા વધારી દો, 4,500 કરી દો, પોસાતું નથી હવે ઘરની માલિકોર. અને વૃદ્ધ બાપ રડતા રડતા કહે છે કે બેટા ક્યાંથી કાઢું, દવાની માલિકોર કાપ મૂકું, બેટા વિચાર કરો,
જે દીકરાઓને મા બાપે મોટા કર્યા છે, દીકરાઓ મા બાપની પાસે ખાધા ખોરાકી લે છે. અરે એક માને તો બે દીકરા અને બંને દીકરાએ માના વારા કાઢ્યા છે, 30-30 દિવસ રાખીશ. એક દિવસ ની માં રડે છે કારણ કે એ મહિનો 31 દિવસ નો છે. હવે આ એક દિવસ મારે ક્યાં જવું નથી. મોટો દીકરો રાખવા તૈયાર નથી, માને નાનો દીકરો રાખવા તૈયાર. દુનિયાના આવા દીકરાઓને કેવું છે કે મા બાપ કો મત સતા, મા બાપ કો મત સતા, ઉનકા દિલ રો દેગા. માં બાપ કો મત સતા, ઉસકા દિલ રો દેગા. અરે ઉસકા હબીબ સુન લેગા તો તું જડ મૂળ સે ખો દેગા. માં બાપ કો મત સતા, ઉસકા દિલ રો દેગા. એનો આત્મા દુભવશો. દોસ્તો કોઈ દિવસ સુખ નહીં મળે એટલું યાદ રાખજો. એવા પુત્રને ધિકાર છે કે જે પોતાના મા બાપની સેવા નથી કરતો. જે મા બાપે મોટા કર્યા, મોટા કરી મન ભાવતી જીદો બધી પૂરી કરી, મોટા કરી મન ભાવતી જીદો બધી પૂરી કરી. મા બાપ ને ભૂખે મારે એ પુત્રને દેકાર છે, મા બાપનું પાણી નહીં એ પુત્રને દેકાર છે. સેવા કરી જાણે એક વસ્તુ થઈ શકે. શું? તમારા મા બાપની તમે સેવા નથી કરી, પણ જે દુનિયાથી અંદર તરછોડાયેલા છે, જેના દીકરાઓએ જે મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂક્યા છે, એવા એક વૃદ્ધ મા બાપને તમે ઘરડા ઘરની માલિકોથી દત્તક લઈ આવો. દોસ્તો, એ ભાઈ, એમની પત્ની, એમના બે સંતાનો એક વૃદ્ધાશ્રમની માલિકોથી એક દાદા અને દાદીને પોતાના ઘરે દત્તક લઈ આવે છે. આ દુનિયાને હું સંદેશ આપું છું, સાંભળજો દોસ્તો. ઉપદેશ દેવા નથી આવ્યો. સેવા તો કોઈ નહીં પણ કરશો તો પરમાત્મા રાજી થશે, એટલું યાદ રાખજો. દાદા દાદીને પોતાના ઘરે લઈ આવીને મા બાપથી પણ અધિક સેવા બંને લોકો કરે છે, બાપનું પ્રાયશ્ચિત કરે છે. સમયે ફેક્ટરીએ જતા પહેલા એ બંને દાદા અને દાદીને પગે લાગીને જાય છે. સંતાનો પણ ખૂબ સેવા કરે છે. એ વૃદ્ધ માં અને બાપને માટે એક સુંદર મજાની ગાડી, એક ડ્રાઈવર રાખ્યા છે. સવારના પોરવાએ મા બાપને મંદિર લઈ જવામાં આવે છે, ચાર ધામની એમને યાત્રા કરાવવામાં આવે છે. દોસ્તો,
સેવા કરવાથી હંમેશા દુઆ મળે છે. વ્રત દાદા અને દાદી જે દીકરાથી તરછોડાયેલા છે ને આજ એક નવો દીકરો અને દીકરી મળી ગયા છે. આજ એક દીકરો અને એક વહુ મળી ગયા છે. શબ્દ કહું છું દોસ્તો, યાદ રાખજો. મને ભાઈ કહેતા હતા કે અશ્વિનભાઈ આંખની માલિકો આંસુની ધાર હતી. અશ્વિનભાઈ શું છે ભાઈ? મને કહેતા આનંદ થાય છે કે મેં મારા પાપનું પ્રાયશ્ચિત કરી લીધું. કેમ? દાદા અને દાદીને મારે ઘરે લઈ આવ્યો અને મા બાપની જેમ એની પૂજા કરી. આજની સેવાનું મને ફળ મળ્યું છે. જે દિવસે દાદા અને દાદીને લઈ આવ્યો એ દિવસે મારા ઘરે એક ફેક્ટરી હતી, પણ આ ચાર વર્ષની માલિકોને મા બાપની સેવા કરવાથી મારે ઘરે બીજી બે ફેક્ટરી થઈ ગઈ છે. અને આ મા બાપની સેવા કરી નાની દુવાથી જો મને એટલું પરમાત્માએ આપ્યું હોય તો મેં મારા મા બાપની અગર સેવા કરી હોત તો કેટલું પામત બાપ. મા બાપ સે બઢકર કુછ નહીં, મા બાપ સે બઢકર કુછ નહીં. ક્યા પૈસા ક્યા દામ, અરે ચરણ છુવે ઉનકે હો ગયે ચારો તીર્થ ધામ. મા બાપ સે બઢકર કુછ નહીં, ક્યા પૈસા ક્યા દામ. કહે પ્રભુ દાસ સેવા કરી જાણે નહીં એ પુત્રને અધિકાર છે. આ રચના મેં આપને સંભળાવી. સમગ્ર રચનાની માલિકોર એવા પુત્રો તરફ મેં આંગળી ચીંધી છે કે જે ખરેખર મા બાપને સમજી નથી શકા, એવા લોકો તરફ આંગળી ચીંધી છે કે જેણે પોતાના મા બાપના દિલને દુખાવ્યા છે. દુનિયાના સમગ્ર પુત્રો પ્રત્યે મેં આ ભાવ વ્યક્ત નથી કર્યો દોસ્તો. મુંબઈની એક સત્ય ઘટના. અંધેરીની અંદર એ દીકરો રહે છે. મા બાપને ભૂલશો નહીં નો કાર્યક્રમ જયારે મુંબઈની અંદર થયો ત્યારે પુત્રને મળવાનું થયું. કોઈ મને કીધું કે અશ્વિનભાઈ એક વાર આ માતૃભક્ત દીકરાને તમે મળો. હું એમને જયારે મળ્યો, જયારે એમની મેં વાત સાંભળી દોસ્તો, હું એમના ઘરે ગયો. સાત સાત વર્ષથી જે માને પેરેલિસિસ થઈ ગયો છે, લકવો થઈ ગયો છે, પથારીગ્રસ્ત માની દીકરો સેવા કરે છે.
જ્યારે માને જોઈ ત્યારે ખરેખર તમારું પણ હૃદય દ્રવી જાય દોસ્તો, કે સાત સાત વર્ષથી જે માને પેરેલિસિસ થઈ ગયો છે, લકવો થઈ ગયો છે, પથારી ગ્રસ્ત જે માં છે, પણ એના આખા શરીરની માલિકો એક બાઠું નથી પડ્યું બાપ. શ્રવણની જેમ દીકરો સેવા કરે છે, દીકરાએ પોતાની પાસે જે કાંઈ હતું એ બધું વેચીને એક સરસ મજાની ગાડી બનાવી છે. જે ગાડીની માલિકો રે પોતાની માને સુવરાવે અને સુતી સુતી માં એ દીકરો મંદિરે લઈ જાય અને રસ્તા ઉપરના મંદિરમાંથી જ્યાંથી પરમાત્માની મૂર્તિ જોઈ શકાય એવા રસ્તા ઉપર ગાડી ઊભી રાખી અને માને દેવ દર્શન કરાવે છે. મેં ભાઈને પૂછ્યું, ભાઈ તમારી સાથે કોઈ નથી? એમની આંખ ભીની થઈ મને જવાબ આપ્યો, મારી સાથે તો મારી માં છે. સુખ કે સબ સાથી, દુખ મે ન કોઈ, મારી પત્ની પણ મારો સાથ છોડી અને ચાલી ગઈ. મેં કીધું, ભાઈ માની તમે સેવા કરો છો તો તમારો ખર્ચ કેવી રીતે નીકળે છે? અને ભાઈ બહુ સરસ જવાબ આપ્યો, દોસ્તો આ દુનિયાની માલિકો દેવતા જેવા માણસો પણ હજી જીવે છે. કે અશ્વિનભાઈ, હું મારા શેઠને ત્યાં નોકરી કરતો હતો, સાત વર્ષ પહેલા જ્યારે ઘટના ઘટી, મારા જીવનની માલિકો આ બધા પરિવર્તન આવ્યા અને મારા શેઠને જ્યારે ખબર પડી ઓફિસે મોડો પહોંચ્યું, મારા શેઠ મને ખીજાય પણ મોઢામાંથી એક શબ્દ ન કહું. અને એક સમયે જ્યારે મારા શેઠને ખબર પડી કે મારા ઘરની માલિકો કોઈ નથી, આવી માને મૂકી અને હું કોક વાર વહેલો મોડો પણ ઓફિસ પહોંચી જાઉં છું, ત્યારે બીજા દિવસે શેઠ મારે ઘરે આવ્યા. સાહેબ, મારી માને જોઈ, મારી પરિસ્થિતિ જોઈ અને આ જે શેઠ મારા માટે ભગવાન છે, મારી નોકરી ચાલુ છે, દર મહિને મારો પગાર મારો શેઠ મારે ઘરે મોકલે છે અને મારાથી જે કઈ કામ થાય મારી માની સેવા કરતા કરતા હું ઘરે બેસીને મારા શેઠની નોકરી કરું છું. કહેવાનો અર્થ એ છે, એટલું યાદ રાખજો કે મા બાપની સેવા કરશો તો પ્રભુ પણ તમને મદદ કરશે દોસ્તો. અને એમાં પણ જ્યારે માની સેવા, જગતની માલિકો બધું મળે છે, માનો પ્રેમ નથી મળતો, એટલું યાદ રાખજો. આવો શબ્દ છે કવિ માધવના, માતાનો પ્રેમ બીજે નહીં મળે લો, માતાનો પ્રેમ બીજે નહીં મળે લો, માતાનો પ્રેમ બીજે માં સવારના વેલી ઉઠે,
માં વેલી ઉઠે અને માને પૂજા કરવી હોય તો કોઈને માને સમય પૂછે, માં કોઈને સમય પૂછે. દીકરાને જયારે ખબર પડી કે મારી માને સમય પૂછવો પડે છે, માતૃભક્ત દીકરાએ એ માને માટે ટાવર બનાવ્યો છે, જેને રાજબાઈ ટાવર તરીકે આજ મુંબઈની માલિકો ઓળખવામાં આવે છે. દોસ્તો, માતૃભક્ત દીકરાનું જીવતું જાગતું ઉદાહરણ છે મુંબઈની માલિકો, કે પોતાની માની યાદમાં અને માને કોઈને સમયને પૂછવો પડે એટલા માટે દીકરાએ માં માટે રાજબાઈ ટાવર બનાવ્યો છે. એનેથી આગળ દાખલો આપો દોસ્તો. ચાણક્યની ઉંમર જ્યારે 7 વર્ષની હતી, માં પોતાના દીકરા ચાણક્યને રમાડે છે. દોડીને ચાણક્ય પોતાની માને ભતભરી જાય છે, માની સામે જોઈને ચાણક્ય હસે છે. ને એ વખતે માની આંખની માલિકોને આંસુ આવ્યા. 7 વર્ષનો દીકરો માને પૂછે છે કે માં તું કેમ રડી, માં તું રડે છે શા માટે? માએ જવાબ આપ્યો, બેટા હું એટલા માટે રડું છું, શું કે તારા દાંતની ઉપર એક ડાઘ છે. હા માં, તો શું? કે બેટા એવો ડાઘ હોય ને એ દીકરો મહાન થાય, મોટો થાય. માં, હું મોટો થાઉં, મહાન થાવ, એ તને નથી ગમતું? ના બેટા, એવી વાત નથી. તો વાત એવી છે બેટા કે દીકરો મોટો થાય ને મહાન થાય ને પછી માને ભૂલી જાય છે, એટલા માટે મારી આંખમાં આંસુ આવ્યા. અને 7 વર્ષના ચાણક્યએ ગડગડતી દોટ મૂકી એ ફળિયાની માલિકોર જઈ કાળમીંડ પથ્થર લઈ દાંતની આરે અફાળ્યો, એ દાંતને બહાર કાઢી નાખ્યો અને હાથની માલિકોની દાંત લઈ અને માની પાસે આવીને કીધું, લે માં, આ જે દાંત ઉપર ડાઘ હતો ને એ દાંતને મેં કાઢી નાખ્યો. માં, મારે મોટું નથી થવું, મારે મહાન નથી થવું માં, પણ હું તારી આંખની માલિકોર આંસુ ન જોઈ શકું. એ ચાણક્ય માતૃભક્ત હતો દોસ્તો. એનાથી મારે એક આગળ દાખલો દેવો છે. બાળક શીખે છે જ્યારે બોલ તારે લો, બાળક શીખે છે જ્યારે બોલ તારે લો, બાળક શીખે છે જ્યારે દીકરો બે છે, માં બીમાર છે, દીકરો બહુ સેવા કરે છે. એક રાત્રે હેલિનના ઘરની માલિકો ચોર આવે છે. ચોર આવી અને હેલિનને દોરડાની વડે બાંધી દે છે. ઘરની બધી વસ્તુઓ ભેગી કરી અને ચોર લઈ જવાને માટે જાય છે. રસોઈનો સામાન પણ ભેગો કરી અને એને બાંધે છે. ત્યારે હેલિન એ ચોરને પ્રાર્થના કરે છે કે ભાઈ, એક ઓલી કડાઈ છે ને એ મને પાછી આપી દે. આખા ઘરની માલિકો, તારે જેટલું જોતું એટલું બધું લઈ જા, હું તને કશું નહીં કહું, પણ પેલી કડાઈ છે ને એ કડાઈ તો મને પાછી આપી દે. પેલો ચોર પૂછે છે કે ઘરની એટલી બધી વસ્તુ લઈ જાઉં છું, એ વસ્તુ તારે નથી જોતી અને તું કડાઈ શા માટે માગે છે? અને ત્યારે હેલિન જવાબ આપે છે કે મારી માં બીમાર છે. આ બીમાર માં માટે રોજ સવારના પોરમાં કડાઈની માલિકો મારે રાબ બનાવવી પડે. કાલ સવારે
મારે મારે મને રાબ બનાવીને દેવી હશે તો કઢાઈ બનાવું, મારી મને રાબ કેવી રીતે બનાવીને દઈશ ભાઈ? એટલા માટે હું કઢાઈને પાછી માગું છું. દોસ્તો, હેલીનની માતૃભક્તિ જોઈને ચોરના પણ હૃદયનું પરિવર્તન થયું. કશું પણ લીધા વિના એમની માને પગે લાગીને એ પણ ત્યાંથી નીકળી ગયો. દોસ્તો, એટલું યાદ રાખજો, માની સેવા તો અદ્ભુત છે. કારણ બાળક શીખે છે જ્યારે બોલતા રેલો, બાળક શીખે છે જ્યારે બોલતા રેલો, પહેલો શબ્દ મુખે બોલે ખાટલો ઢાળીને બેઠા છે, દૂધનો ગ્લાસ બાળકના હાથની માલિકોર છે, બાળકની આંગળી પકડી છે, લાજનો ઘૂમટો તાણ્યો છે, હળવા હળવા પગલા ભરી અને દૂર ઊભી રહીને પોતાના દીકરાને એમ કહે કે જા બેટા, દાદાને આપી આવો. બાળક વૃદ્ધ દાદાની પાસે જાય, દૂધનો ગ્લાસ આપે. વૃદ્ધ દાદા પોતાના ખોળાની માલિકોર બાળકને બેસાડે, બાળકના હાથે દૂધનો ગ્લાસ પીવે. ચાર પાંચ દિવસ સુધી આ ચિત્ર મેં જોયું. એક દિવસ એ ઘરની બેન દીકરીને મેં પૂછ્યું કે બેન, દૂધ પીવા જેવડો તો તારો નાનો દીકરો છે. માં શું છે જગતની માલિકોર? દોસ્તો, આપને સમજાવી રહ્યો છું, દૂધ પીવા જેવડો તો તમારો નાનકડો દીકરો છે. તમને એને દૂધ પાતા મેં કોઈ દિવસ જોયા નહીં. રોજ તમે તમારા સસરાને દૂધનો ગ્લાસ ભરીને પાવછો. સંસ્કારી પરિવારના છો, હું સમજી શકું છું. અને ત્યારે સંસ્કારી પરિવારની દીકરીએ જવાબ આપ્યો કે તમે એ વસ્તુ નહીં જોઈ, કે હું એમને દૂધ તો પાઉં છું પણ મારા હાથે દૂધ નથી પાતી. મારા નાનકડા દીકરાને લઈને જાઉં છું. મારો નાનકડો દીકરો એમના હાથમાં દૂધનો ગ્લાસ આપે છે અને દાદા દૂધ પીવે છે. હું મારા હાથે દૂધ નથી પાતી, મારા નાનકડા બાળકના હાથે દૂધ પાઉં છું. ખાલી દૂધ નથી પાતી પણ એને દૂધ પાતા પાતા મારા બાળકની માલિકોર પણ સંસ્કારનું સિંચન કરું છું કે વડીલોની સેવા કેમ કરવી. ઇનારા બાનાના બાળકને અત્યારથી શીખવાડું છું, કાલ હવારે મારો દીકરો મોટો થશે તો વડીલોની સેવા કેમ કરવી એ મારા દીકરાને બતાવવું નહીં પડે. એટલા માટે મારા દીકરાની માલિકોર હું સંસ્કારનું પણ સિંચન કરું છું. દોસ્તો, સંસ્કારનું સિંચન કરવાનું કામ માનું છે. માને નથી લેવા દેવા એ દીકરી હોય કે દીકરો હોય, બંનેને તો સરખા ગણે છે.
શિવાજીના માતૃશ્રીનું મૃત્યુ થયું છે. છત્રપતિ મહારાજ શિવાજી ધ્રુષકે ધ્રુષકે રડી રહ્યા છે. એની એક હાક બાકે ધરા ધ્રુજતી એવા મહારાજ શિવાજીને બાળકની જેમ રડતા જોઈ સેનાપતિ પૂછે છે, મહારાજ આપ રડો છો? આપ જો રડશો મહારાજ તો કાલ હવારે સેના લડી નહીં શકે. આપ જેવા છત્રપતિ આમ રડે એ શોભા નથી આપતું ને. ત્યારે જગતના છત્રપતિ મહારાજ શિવાજીએ જવાબ આપ્યો છે, ભાઈ કે હું એટલા માટે રડું છું. મહારાજ છત્રપતિ શિવાજી કેનાર તો જગતની માલિકો મને ઘણાય છે, પણ મારો શિવો કેનારી આજ મારી માં ચાલી ગઈ છે. તુકારો કરનારી મારી માં વહી ગઈ, એ વાત તો મને દુઃખ છે. બહુ સાચી વાત છે દોસ્તો, માં તો અદ્ભુત પાત્ર છે. દેશનો એક પ્રસંગ મને યાદ આવે છે, માને પોતાના સંતાનો પ્રત્યે કેટલું ગૌરવ હોય છે. લાલા લજપતરાયનો અવસાન લાઠી ચાર થી થયેલું, અને એના મૃત્યુદેહને જ્યારે દર્શનાર્થે રાખેલો, હજારોની જન્મેન્દ્રી દર્શન કરવાને માટે આવી, પણ જ્યારે ભગતસિંહ દર્શન કરવાને માટે આવ્યા ત્યારે લાલા લજપતરાયના પગ ઉપર હાથ રાખીને સોગંદ ખાતા હતા કે તમારી ઉપર લાઠીચાર્જનો હુકમ કરનારો આવતીકાલનો સૂરજ નહીં ભાળે. બીજે દિવસે છાપાની માલિકો સમાચાર છપાણા કે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જનો હુકમ કરનારી ગોરા ઉપર કોઈ ત્રણ ગોળી છોડી છે. આ વર્તમાન પત્ર ઘરની માલિકો બેટા બેટા ભગતસિંહના પિતાજી વાંચે છે. સાંભળજો દોસ્તો, આ દેશનો ઇતિહાસ, આ દેશની જનતા. ભગતસિંહના પિતા છાપું વાંચતા વાંચતા ભગતસિંહની માને કહે છે કે આ અફસર ઉપર જેમણે ગોળી છોડી છે મને લાગે છે કે આપણો દીકરો ભગતસિંહ હોય એમ. અને ત્યારે રસોડામાંથી જવાબ આપે છે કે તમને તો શંકા છે કે આ ગોળી છોડનારો ભગતસિંહ હશે, પણ મને તો ખાતરી છે કે એ મારો દીકરો ભગતસિંહ જ હોઈ શકે અને એ જ આ કામ કરી શકે. દોસ્તો, સૌરના પાઠ ભણાવનાર જનતા જ હોઈ શકે, જે મા દીકરાને હાલરડું ગાઈ શકે એ જ મા દીકરાને જરૂર પડે શમશેર બંધાવી શકે છે. એટલું યાદ રાખજો દોસ્તો, મા અદ્ભુત પાત્ર છે. એક દાખલો આપને માનો આપું છું. બહુ મોટો બંગલો છે, ઇન્કમ ટેક્સ ની રેડ પડી છે, પરિવાર બધો પિકનિક ઉપર ગયો છે, ત્રીજા માળે એક નાનકડા મંદિરની સામે એક વૃદ્ધ માં બેઠી છે, પૂજા કરે છે. ઘરનો નોકર છે,
ઇન્કમ ટેક્સ ના ઇન્સ્પેક્ટરો ઘરની માલિક તપાસ કરી રહ્યા છે બધી. એમ કરતા 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 એ વૃદ્ધ માં જ્યાં પૂજા કરે છે એમની પાસે એક ડબ્બો પડ્યો છે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર. એમ કહે છે કે માં અમે તપાસ માટે આવ્યા છે, તમારી પાસે આ ડબ્બો પડ્યો છે એ અમારે જોવો છે, આપશો? શું કામે? કે માં અમારી ફરજ બજાવવા માટે. અને ત્યારે વૃદ્ધ માં એ ડબ્બાને લઈને છાતી સરસો ચાપે છે. હું આ તમને નહીં આપું. ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરો મનાવે છે, માં એની અંદર કઈ કિંમતી વસ્તુ હશે, તમને ગમતી વસ્તુ હશે તો અમે જોઈને તમને પાછી આપી દઈશું, બસ માં અમે એ નહીં લઈ જઈ. માં વધુ ને વધુ માએ એ ડબ્બાને છાતી સરસો ચાપે છે. આવનાર અધિકારી એ કીધું કે માં તમે નહીં આપો તો અમારે જોર જબરદસ્તી કરવી પડશે, પણ અમારે અમારી તપાસ તો પૂરી કરવી જ પડશે, માં તમારે આપવો પડશે. માં આપતી નથી. અને પછી અધિકારી માની પાસેથી ડબ્બો પરાણે બળજબરીથી મેળવે છે. એ લોકોને એમ થાય કે શું હશે એવી કિંમતી ચીજ કે માં આટલું સાચવીને રાખે છે. અને ભાઈ જયારે ડબ્બો ખોલ્યો ને ત્યારે ડબ્બાની માલિકો ત્રણ સૂકી રોટલી હતી બહાર. એક અધિકારી પૂછે છે કે માં ત્રણ સૂકી રોટલી માટે આ ડબ્બાને છાતી સરસો પકડી રાખો માં? વૃદ્ધ માં જવાબ આપે છે કે સૂકી રોટલી માટે આ ડબ્બાને મેં છાતી સરસો નહોતો ચાપ્યો સાહેબ, પણ અમારા ઘરની આબરૂ હતી, મેં મારી આબરૂને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે આ ડબ્બાને મેં પકડી રાખ્યો હતો કે મારા ઘરનો દીકરો અને મારો પરિવાર મને ખૂબ જ દુઃખી રીતે હાલતની માલિકો ઘરની માલિકો રાખે છે. આજે બધા પિકનિકમાં ગયા છે અને મારા માટે કાલની બે દિવસની સૂકી રોટલી ખાવા માટે ડબ્બાની માલિકો મૂકી ગયા છે. મારા ઘરની આબરૂ છે, મારા દીકરાની આબરૂ ન જાય અને કોઈ જાણી ન જાય ને એટલા માટે મેં આ ડબ્બાને પકડી રાખ્યો હતો સાહેબ, બાકી મારી કોઈ ઈચ્છા એવી નહોતી. ઘરની ઇજ્જત, મારા દીકરાની ઇજ્જત, મારા દીકરાની આબરૂ એ મારી આબરૂ છે સાહેબ. વિચાર કરો, દીકરો એટલી ખરાબ રીતે પોતાની માને રાખે છતાં પણ દુનિયાની માં પોતાના દીકરાની ઇજ્જત ને બચાવીને રાખે છે એવી માં. દિવસ ને રાત નવ બાકી બધાએ વગડાના વાહ, બહુ સાચી વાત કરી છે દોસ્તો. નવી માના બાળક ગમે નહીં,
બાળક ને ખુબ પરેશાન કરે, ખુબ હેરાન કરે, એમ કે પરેશાન કરો હેરાન કરો તો આમાંથી છૂટી જાઓ. પણ પિતા એને ખૂબ પ્યાર કરે, બાળક એટલું બધું દુઃખ દેવા છતાંય સુકાતું નહોતું, એનું એક કારણ હતું. માં જુએ રોજ એનો પિતા ઘરે આવે એટલે એના બાળકને સાંજે ઓરડાની માલિકો લઈ જાય અને અંદરથી ઓરડો બંધ કરી દે, રોજનો આ ક્રમ. કલ્પના ના આવે દોસ્તો, આ કાર્યક્રમ બુદ્ધિને એક બાજુ મૂકી અને હૃદયથી સાંભળજો. બુદ્ધિએ કોઈ દિવસ કોઈને સારા રસ્તા નથી બતાવ્યા, એટલું યાદ રાખજો. લાગણીનો કાર્યક્રમ છે, રોજ બાળકને અંદર લઈ જાય, ઓરડો બંધ કરે એનો પિતા. 10-15-20 મિનિટ 25 મિનિટ પછી બહાર આવે. પેલી માને એમ થયું કે આટલી આટલી તકલીફ આપવા છતાં બાળક કરમાતો કેમ નથી, આનો બાપ શું જાદુ કરે છે. દોસ્તો પછી માને થયું કે બાપ દીકરો અંદર જઈને શું કરે છે. એક દિવસ સાંજે આવીને બાપ દીકરાને ઓરડાની માલિકો લઈ ગયો, ઓરડો અંદરથી બંધ કરી દીધો. પેલી માને એમ થયું શું કરે છે, એટલે બાએ મારથી ટેબલ મૂકી અને આમ કરીને વેન્ટિલેશન ઊંચું કરીને જોયું, શું જોવા મળ્યું. એ પિતા બીજું કઈ નહોતો કરતો, પણ એ વૃદ્ધ બાળક એ નાના બાળકના માથા ઉપર એની મૃત્યુ પામેલી માનો કપાઈ ગયેલો હાથ સાચવી રાખ્યો હતો. રોજ એ બાપ એ નાના બાળક ઉપર માનો કપાઈ ગયેલો હાથ 2-3 વાર ફેરવે અને માના હાથ ફરે અને બાળક આનંદમાં આવી જાય. બાપ મરી ગયેલી માનો પણ હાથ જો બાળક ઉપર ફરતો હોય અને બાળકને જો આનંદ મળતો હોય તો દુનિયાના તમામ સંતાનોને પ્રાર્થના કરું છું કે માં જીવતી હોય તો એનો હાથ માથા પર મુકાવી દેજો. બાપ સમર્પણ અને ત્યાગનો જગતનો કોઈ પાત્ર હોય તો એ માં છે, માં અદ્ભુત પાત્ર છે. મહંમદ હસરત મુસા. દોસ્તો પૈગંબર હસરત મુસા ખુદા દાલાને પૂછે છે કે મારો પડોશી કોણ હશે. એક વાંચેલી વાત છે, કદાચ કઈ ભૂલ હોય તો મને માફ કરજો. પૈગંબર હસરત મુસા ખુદા દાલાને પૂછે છે કે સ્વર્ગની અંદર મારો પડોશી કોણ હશે, અને માલિક જવાબ આપે છે કે એ લો મોચી છે ને, એ તારો પડોશી. બોલે મેં તુમ્હારી ઇતની બંદગી કરતા હું ઓર મેરા પડોશી મોચી હોગા. હા વોહી હોગા, ક્યો જાઓ એક બાર જાકર દેખો. અને પૈગંબર હસરત મુસા એ મોચીના ઘરે જાય છે, શું જુએ છે, એ મોચી પોતાની માની સેવા કરે છે. માં સુતી છે ખોળાની માલિકોર, એ માનું માથું છે. અસક્ત માના મોળાની માલિકોર એક નાના બાળકને જે ઉછેરતા હોય એ રૂના પૂમડાથી આમ કરી અને માને દૂધ પાય છે. માના માથા પર હાથ ફેરવતો જાય છે અને ત્યારે આ ચિત્ર જોઈ અને પૈગંબર હસરત મુસા ના વડામાંથી શબ્દ નીકળે છે કે દોસ્ત માલિક કો ખુશ કરને કી તેરે હાથોમાં જાદુ હૈ. માલિક કો ખુશ કરને કા તેરે હાથ મેં જાદુ હૈ. દોસ્ત તું હી ભગવાન કે પાસ રહે સકતા હૈ, તું હી માલિક કે પાસ રહેતા હૈ, તું હી માલિક કા નજદીક હો સકતા હૈ. જો માં કી પૂજા કરતા હૈ, જે માં ની પૂજા કરે છે એ ભગવાન ની નજીક હોય છે, એટલું યાદ રાખજો. કારણ કે જે માં દિવસ ને રાત નવ ટાઢ જો માતાનું
આવે બદલાવ જો બ્રિટનની મહારાણી વિક્ટોરિયા ને દીકરી એલિસ એમને ઘરે એક સંતાન છે બાળકને બહુ વાલો છે બન્યું એવું બાળકના હૃદયની માલિકો રસી થઈ ગઈ છે બાળકને હોસ્પિટલની અંદર દાખલ કર્યો છે એના શ્વાસની માલિકોરથી એવા જંતુઓ નીકળે છે કે બીજાને એનો ચેપ લાગે તો એમનું પણ મૃત્યુ થાય એટલે બાળકને એક કાચની કેબિનની માલિકો રાખવામાં આવે છે માં રોજ જુએ છૂટેલા બાળકને જોઈ અને માં રાજી થાય છે માં પાસે જઈ શકતી નથી એક વાર જોગાનું જોગ એવું બન્યું કે બાળક માં એને જોવા આવી માં એને જોતી હતી ને એ સમયે બાળકની આંખ ખુલી ગઈ માં ને બાળકની આંખ ચાર થઈ સુતું સુતું બાળક કે ઓ મમ કમ હિયર મમ કિસ મી મમ માં માં તું મને ચૂમ્યો નહીં ભરે માં તું મારી પાસે નહીં આવે ઓ માં તું મારાથી કેમ દૂર રહે છે માં માં તું મારી પાસે આવ માં તું ઘણા સમયથી મારી પાસે નથી આવી માં ની મમતા દોસ્તો તરત જ માં એક કાચની જે દિવાલ હતી એને એક મુક્કો મારી અને તોડી નાખી ગઈ છે બાળકને આલિંગન દઈને ચૂમ્યોથી નવરાવી દીધો છે પણ એટલા સમયની માલિકોર તો બાળકના શ્વાસમાંથી નીકળેલા જંતુઓનો ચેપ એને લાગી ગયો છે નર્સ દોડે છે ડોક્ટરની પાસે જાય છે આવી ઘટના બની છે ત્યાં સુધી માં તો માં પણ રોગનો ભોગ બની ગઈ છે બાળકની બાજુમાં જ માં એલિસ એમનો બેડ છે ડોક્ટરને પૂછે છે તને ખબર છે કે બાળકને પાસે જવાથી એના જંતુઓ ચેપી જંતુઓ તને લાગી જશે કેવી માં છો તારા બાળકની પાસે ગઈ તને પણ આ રોગ લાગુ પડી ગયો છે તો હવે નહીં જીવે અને માં છેલ્લા શ્વાસ લેતા લેતા ડોક્ટરના હાથની માલિકોર આખો વિસ્તાએ છેલ્લા શબ્દ બોલી છે ડોક્ટર હું એટલા માટે ગઈ કારણ કે હું માં છું બિકોઝ આઈ વોઝ એ મધર હું માં છું હું મારી મમતાને ન રોકી શકી જગતની આ માં છે બાળકને ગમે એવો ભયંકર રોગ થયો હોય પણ માં પોતાના બાળકથી દૂર નથી થતી એટલું યાદ રાખજો માતાનો પ્રેમ બીજે નહીં મળે રોલ શોધી જુઓ સઘળો આ સંસાર રે માતાનો પ્રેમ બીજે નહીં મળે રોલ
क्योंकि जीवन की गमगीन घड़ियों में कौन किसका होता है, जीवन की गमगीन घड़ियों में कौन किसका होता है, परछाई भी साथ नहीं देती जब अंधेरा होता है, और जब अंधेरा होता है तो मां का साथ होता है। दोस्तों, मां नी ममता नी घणी वातो मैं आपने करी, अपना समाज नी मालिकोरो माना घणा गीतो छे, मां नी घणी वातो छे, जगत मां चारे बाजू मां 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 थाय छे, पिता ने कदी कोई गणो ज नथी। दोस्तों, मां नी नवरात्रि होय छे ने बापा नी एक ज रात्रि होय छे ने शिवरात्रि होय छे। माँ बधे डुंगरा पर चढ़ी गई, पावागढ़ ने चोटीला ने गबरनाग ओखे, बापा बधाए भोयरा में वया गया, पातालेश्वर गरुड़ेश्वर नारेश्वर इंद्रेश्वर मुंजाएश्वर अटकेश्वर, जेटलो मानो प्रदान छे एटलू जगत में बाप नु प्रदान छे। दुनिया नो बाप माँ करता त्रण घणु कोमल दिल धरावे छे, एटलू याद राखजो। માં આસુડા પાડે છે ત્યારે દુનિયાનો બાપ આસુડા પી જાય છે। માનું કામ રડી અને છૂટું થવાનું છે, જ્યારે બાપનું કામ ધીરજ દેવાનું છે। આ દુનિયાની માલિકો સુંદર મજાની રસોઈ બનાવીને જમાડનારી માં બધાને દેખાય છે, પણ રસોઈનું રાશન લઈ આવનારો બાપ જગતના કોઈ સંતાનોને દેખાતો નથી। ઘરની માલિકો રંજવાળું હોય, દીવો જલતો હોય તો વાટના સૌ વખાણ કરે છે કે પોતે બળીને બીજાને અંજવાળું આપે છે, પણ એ દીવી અંદર જે વાટ છે એ દીવો બુજાઈ ગયા પછી ત્રાંબાની જે દીવી છે એ બે કલાક સુધી ગરમ હોય છે। દોસ્તો, આ ગરમ દીવી એ દુનિયાનો બાપ છે જે પોતે સહન કરે છે, પણ જગતની નજરની માલિકો નથી આવતો। એવો બાપ પોતાની લાગણીને પણ વ્યક્ત નથી કરી શકતો। દોસ્તો, આવો એવા બાપના દિલને જ્યારે ઠેસ પહોંચે છે ત્યારે બાપ તો કદી બોલતો નથી, પણ કવિ માધવની કલમથી વેદના આપણે વ્યક્ત કરીએ છીએ કે જગતના બાપની વેદના જગતના ચોકની માલિકો શું છે। મન વો મારો મુંજાઈ ગયો।
गई भैया माथी कंठ एनो रूंदाई गयो સંતાનોને મારી હાથ જોડીને પ્રાર્થના છે માને એકવાર ન સમજી શકો તો કઈ નહીં પણ તમારા પિતાને જરૂરથી સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો જે બોલી નથી શકતો સહન કરે છે આસુડા પિતો એ બાપ જરૂર એને સંતાનો સમજવાનો પ્રયત્ન કરજો એક દીકરો એના બાપની સામે ખૂબ બોલ્યો પિતા એક પણ શબ્દ એને ન કીધો દીકરાને ખૂબ પસ્તાવો થયો દીકરાએ જઈને પિતાની માફી માંગી મને માફ કરજો બાપે બહુ સારી વાત કરી બેટા મા બાપ તો માફ કરવા માટે જ હોય છે પણ મારી તને પ્રાર્થના છે તને કોઈક વાર ગુસ્સો આવે તો મહેરબાની કરી અને બોલીશ નહીં તને એક સુંદર વાત સમજાવું છું બેટા એક કામ કર બાપે દીકરાને એક લાકડું આપ્યું થોડી ખીલીઓ આપી એક હથોડી આપી સાંભળજો દોસ્તો યુવા મિત્રો ખાસ સાંભળજો બાપે કીધું બેટા તને બહુ ગુસ્સો આવે છે ને તો એક મારું કામ કરજે જ્યારે જ્યારે તારે ગુસ્સો આવે ત્યારે આ લાકડાની માલિકો રે ખીલીને ખોડજે બેટા દીકરાને જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે એક ખીલી લઈ અને લાકડાની અંદર ખોડે ધીમે ધીમે કરતા આખું લાકડું ખીલીઓથી ભરાઈ ગયું ગુસ્સો પણ ઓછો થઈ ગયો દુનિયાના સંતાનોને કહું છું મા બાપ જે કાંઈ કે તમારા સારા માટે છે દુનિયાનો કોઈ બાપ અગર સંતાન ઉપર ગુસ્સે થાય તો એટલું યાદ રાખજો એના ભલા માટે હોય છે અને ગુસ્સો તો એના ઉપર જ આવે છે કે જેની ઉપર વધારે પ્રેમ હોય છે જેની ઉપર વધારે લાગણી હોય છે બેટા તને હવે ગુસ્સો નથી આવતો ના પિતાજી હવે એક કામ કર શું એ લાકડાની માલિકો જેટલી ખીલીઓ ખોડી છે ને બધી ખેંચી નાખ દીકરાએ એ લાકડાની માલિકો જેટલી ખીલી ખોડતી બધી ખીલી ખેંચી નાખી કે બેટા હવે લાકડું જો કઈ દેખાય છે હા પિતાજી આની અંદર ઘણા છિદ્રો દેખાય છે છિદ્રો દેખાય છે ને બેટા બસ મારે તને એ સમજાવવું છે કે આ લાકડું નથી તારા બાપનું હૃદય છે તે ખીલીઓ તો પાછી ખેંચી લીધી તે મારી માફી તો માંગી લીધી પણ એની માલિકો છિદ્રો રહી ગયા છે બેટા તું બોલી તો ગયો પણ તારા બાપનું હૃદય વિંધાઈ ગયું છે બેટા પિતાના હૃદયને બહુ અસર થાય છે બેટા અને હૃદય જ્યારે ઘવાઈ જાય છે ને બેટા એની વેદના તો જેનું હૃદય ઘવાણ હોય એ જાણે છે માફી માંગશો જરૂર સંતાનો પણ એટલું યાદ રાખજો મહેરબાની કરીને પિતાના હૃદયને કદી ઘાયલ ન કરશો પિતાની સામે કદી ન બોલશો નતરી પિતા કોને પોતાની કથની જઈને કહેશે કથની કોની આગળ કહેવી મનવો મારો મુજાઈ ગયો કંઠ એનો રૂંધાઈ ગયો મારો પલમ
મિત્રો વાતો કરે છે. એક મિત્ર પૂછે કે તારા પિતા પણ દુનિયા છોડીને ચાલા ગયા, મારા પિતા પણ દુનિયા છોડીને ચાલા ગયા, એક શ્રીમંત છે ને એક ગરીબ છે. પેલો શ્રીમંત મિત્ર એમ કહે છે કે મારો બાપ તો દુનિયા છોડીને ગયો, પછી મારા માટે કેટલી સંપત્તિ મૂકી ગયો છે, ગાડીઓ છે, બંગલા છે, ઘણું મારો પિતા મારા માટે મૂકીને ગયો છે. મેં સાંભળ્યું છે તારા પિતા તારા માટે કાંઈ મૂકીને નથી ગયા. અને ખાનદાન સંસ્કારી દીકરાએ શ્રીમંત મિત્રને બહુ સારો જવાબ આપ્યો કે દોસ્ત તું સાચી વાત કરે છે, તારા પિતા તારા માટે બંગલા મૂકી ગયા છે, ગાડીઓ મૂકી ગયા છે, અબજોની સંપત્તિ મૂકી ગયા છે, અને મારો બાપ મારા માટે સંસ્કાર મૂકી ગયો છે, મારો બાપ મારા માટે ઓડી મોટી દુનિયા મૂકી ગયો છે. કે બેટા સંસ્કારી હઈશ તો દુનિયાની માલિકોથી તું ઘણું કમાઈ શકીશ, એટલું યાદ રાખજો દોસ્તો. સંતાનો સંસ્કારી હોવા જરૂરી છે, મા બાપ સંસ્કાર આપવાનું કામ કરે છે, એટલું યાદ રાખજો દોસ્તો. બહુ સાચી વાત છે, સમય બદલાય છે. એક દીકરો પિતૃ ભક્ત છે, મોટો ચિત્રકાર છે, પોતાના પિતાને સામે બેસાડીને એકવાર એ દીકરો માનવમાં દેવનું ચિત્ર ચિતરે છે. પિતાની માલિકોને ભગવાન દેખાય છે, સુંદર મજાનું માનવમાં દેવનું ચિત્ર એ દીકરાએ ચિત્રું છે. ધીમે ધીમે કરતા સમય સંજોગ બદલાણા છે, દીકરાના લગ્ન થયા છે, બાપ અને દીકરાને સંબંધ બગડ્યા છે. એ વ્રત બાપને દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. દર દરની ઠોકર ખાતો બાપ પોતાની પાછલી જિંદગીને વિતાવે છે. ચિત્રકાર દીકરો મહાન બને છે. એકવાર દીકરાના મનની માલિકો એક તમન્ના થાય છે કે એકવાર મેં માનવમાં દેવનું ચિત્ર ચિત્રતું, મારે માનવમાં હવે દાનવનું ચિત્ર ચિત્રવું છે. પણ એના માટે કોઈ પાત્રની જરૂર પડે, અને માણસ ચિત્રકાર એ પાત્રને ગોતવાને માટે નીકળી જાય છે. રેલવે સ્ટેશન ઉપર એક એવો માણસ, દરિદ્ર માણસ, જેના માથાની માલિકો તેલ નથી, પગની માલિકો જોડા નથી, મેલા ખેલા વસ્ત્રો છે, ઘણા સમયથી નાયો નથી, એવા માણસને કહે છે કે તમે મારી સાથે આવશો, હું તમને થોડા રૂપિયા આપીશ. અને આ ચિત્રકાર પેલા માણસને લઈને આવે છે, સામે બેસાડે છે, ચિત્ર તૈયાર થાય છે માનવમાં દાનવનું. પેલો દીકરો પોતાના ખિસ્સાના માલિક પરથી પૈસા કાઢી અને પેલા માણસને આપે છે. પેલો માણસ ત્યારે હસે છે. ચિત્રકાર કહે છે, ભાઈ તમે કેમ હસો છો? કે ભાઈ મારે પૈસા નથી જોતા. એની આંખની માલિકો આંસુની ધાર થાય છે, એ રડે છે કે તમે સુકામ રડો છો, તમારે સુકામ પૈસા નથી જોતા. અને ત્યારે એ માણસ જવાબ આપે છે કે એકવાર તમે એક ચિત્ર બનાવ્યું છે, એ ચિત્રકાર તો નહીં ને, કોણ? માનવની માલિકો દેવ બનાવીને તમે જગતની માલિકો પ્રસિદ્ધ થઈ ગયા, એ ચિત્રકાર છો? બોલે હા હું એ ચિત્રકાર છું, બસ હું એટલા માટે જ હસું છું કે તમે જેની માલિકો એકવાર માનવમાં દેવનું ચિત્ર ચિત્રતું ને, હું એ જ માણસ છું કે આજ મારી માલિકો તમે માનવની માલિકો દાનવનું ચિત્ર ચિત્રી રહ્યા છો. અને હું બીજો કોઈ નહીં બેટા, હું તારો બાપ છું. દોસ્તો માણસ નથી બદલતો, પણ માણસ તો સમય બદલે છે. દોસ્તો કેવો કયા ગ્રો પુત્ર જ પ્યારો પલમાએ પલટાઈ ગયો.
શહેનશાહ અકબર દીકરા હુમાયુ ને એવો રોગ લાગુ પડ્યો છે. ઘણા હકીમો વૈદો ને બતાવવા છતાં દીકરો બચે એવી કોઈ પરિસ્થિતિ નથી. શહેનશાહ અકબર નું હૃદય દ્રવી ગયું છે. પુત્રના પ્રેમની માલિકોર અલ્લાહ તાલાને પ્રાર્થના કરે છે, હે માલિક મારા દીકરાને બચાવી લે. ઇતિહાસ એમ કહે છે કે અલ્લાહ તાલાની સામે મહારાજ અકબર બંદગી કરે છે, મારી તમામ જિંદગી મારા દીકરાના નામે લખી દઉં છું, મારા દીકરાને બચાવી લે. ઇતિહાસ એમ કહે છે દોસ્તો, માલિકે એ બાપની બંદગીને સાંભળી લીધી. ધીમે ધીમે કરતા એ હુમાયુ સાજો થઈ ગયો. મહારાજા અકબરનું અવસાન થયું. એક બાપ પોતાના દીકરાને બચાવવા માટે પોતાની જિંદગીનું બલિદાન આપે છે. દુનિયાના સંતાનોને પ્રાર્થના છે દોસ્તો, બાપ તો બાપ છે. મારા પિતાનું અવસાન 100 વર્ષે થયું. દોસ્તો દુકાળ 100 વર્ષે પડે તોય વસમો લાગે છે, એટલું યાદ રાખજો. વૃદ્ધ મા બાપ ઘરની જીવતી જાગતી ચોકી છે. મારી જિંદગીનો જ પ્રસંગ આપને કહું છું. મારા મા બાપ જીવા ત્યાં સુધી 15 વર્ષ સુધી મેં મારા ઘરને કોઈ દિવસ તાળું નહોતું માર્યું દોસ્તો, એટલું યાદ રાખજો. વૃક્ષ છે ને એ વ્રત થાય પછી ફળ ના આપે તો કઈ નહીં, પણ છાયો તો જરૂર આપે છે. મા બાપને રાજી કરવા બહુ સહેલ છે. પિતાના અવસાનને 9.5 વર્ષ થઈ ગયા હોવા છતાંય આજ પણ એને યાદ કરીને આંખો રડે છે દોસ્તો. વૃદ્ધ બાપ ઘરની માલિક પર કઈ કામ ન કરતો હોય છતાંય આપણે કહી શકીએ કે હજી મારો બાપ બેઠો છે, બાપની છત્ર છાયા. દોસ્તો મને યાદ છે આ દુનિયાના સંતાનોને મારા જીવનના પ્રસંગ દ્વારા હું પ્રેરણા આપવા માંગુ છું. હું રાત્રે જયારે પણ કમાઈને આવતો તો રાત્રે 2-3 વાગ્યા હોય તો મારા વૃદ્ધ પિતાને ઉઠાડતો હતો. જુનાગઢના ભૂતનાથના મંદિરની માલિકોર બેસીને પોતાની જિંદગીને પૂરી કરનાર, ગરીબીની માલિકોર જીવનાર, જેને કોઈ દી 1000 રૂપિયા સાથે જોયા નહોતા, એ રાત્રે જયારે કાર્યક્રમ કરીને આવો મારા પિતાને ઉઠાડું, જે કઈ કમાઈને લેવું એ થોકડી મારા પિતાના હાથની માલિકો આપતો. મારો બાપ રાજી થાય, જાડા કાચના આમ ચશ્મા ચડાવે, આમ કરીને થોકડીને આમ કરે અને આમ ગણે. ગણતા ગણતા ઉંમરના હિસાબે ભૂલી જાય, પાછું ગણવાનું શરૂ કરે ને પછી બોકડો હસતો હસતો એમ કહેતો કે બાપ કહી દે ને કેટલા છે. હું કહું બાપા 5000 રૂપિયા છે. આ બધા આપણા ભાઈ? હા બાપા. કોઈને દેવાના નહીં ભાઈ? ના બાપા. મારી મા બાજુમાં સૂતી હોય એને જગાડે. ભાઈ કમાઈને લાવ્યો છે. મારી વૃદ્ધ માં જાગે, એના હાથમાં પૈસા મૂકે, મારી મા આભણ, એ શું ગણે બિચારી? મારી પત્ની ઊભી હોય એના હાથની માલિકો રાખે ને એમ કે લ્યો બેટા મૂકી દો,
મારા સમાજના દીકરાઓને એટલું જ કહેવું છે કે મારા બાપે રૂપિયાના હાથ અડાડ્યા તો એની માલિકોરથી કોઈ પૈસા ઓછા થયા. મારા સમાજના દીકરાઓ નહીં કેવું છે કે મારી માએ પૈસાના હાથ અડાડ્યો તો એની કોઈ કિંમત ઘટી ગઈ. અંતે તો પૈસા જ્યાં દેવાના હતા ત્યાં જ ગયા છે, પણ મા બાપનો હાથ એને અડે ને બાપ તો એની માલિકોર બરકત આવે છે, એટલું યાદ રાખજો. બાપની જીવાદોરી લંબાઈ જાય છે એટલું યાદ રાખજો. બાપ રાજી થાય છે એટલું યાદ રાખજો. પણ આજના સંતાનોને તો પોતે શું કમાય છે એ પોતાના બાપને કેવું પણ નથી. એ ઘરની માલિકોરનો હમણાં જ પ્રસંગ મને યાદ આવે છે. દીકરાને ભણાવ્યો, દીકરાને એન્જિનિયર બનાવ્યો, 30,000 નો પગારદાર દીકરો થઈ ગયો, અને પોતાના ઘરની માલિકોર એ દીકરો 4,000 રૂપિયા એની મા બાપને આપે. બેટા હવે ઘર ચલાવવાની જવાબદારી તારી છે. ત્યારે દીકરો એમ કે છે કે અમે તો બે માણસ રહીશું, અમારો તો આટલો બધો ખર્ચો થાય, આખા ઘરનો ખર્ચો હું થોડો ઉપાડું, જોતા હોય તો લ્યો ને તરીએ નહીં આપું. આ વૃદ્ધ મા બાપની વેદના વૃદ્ધ મા બાપ કોને કહેવા જશે ભાઈ? સમજવાનો પ્રયત્ન કરજો, સેવા કરજો બાપ. અમારું ઘર ગોખુળિયું હતું. મારે મારા જીવનની એક વાત એ પણ કરવી છે દોસ્તો, મા બાપની સેવા કરવાથી કેટલો આનંદ મળે છે. ભલે આ તમારી સમક્ષ મા બાપને ભરસોરીનો કાર્યક્રમ આપું છું, પણ હું સાચું કહું છું, કે મારા પિતા એકવાર દવાખાનામાં દાખલ થયેલા અને ખૂબ જાડા થઈ ગયેલા. પછી એને મળમૂત્ર ધોવા પડે, મને સૂગ ચડે, હું દૂર ભાગું, રાતે ન રોકાવ. મારો ભાઈ ડોક્ટર, પિતાની સેવા કરે કારણ કે એને સૂગ ન ચડે. દોસ્તો, એ એક દિવસ એવી ઘટના ઘટી કે ભાઈને જવાનું થયું અને રાત મારે રોકાવાનું થયું, અને રાત્રિના સમયે મારા પિતાશ્રીને સંડાસ લાગી, એ ગયા ત્યારે મળમૂત્ર ધોવાનો વારો મારો હતો, કોઈ નહોતું બાપ. સાચી વાત કહું છું, દિલથી કહું છું, દુનિયાના સંતાનો સાંભળજો, એ પહેલી વાર પિતાનું મળને હું ધોતો હતો. એ જયારે ધોતો હતો ત્યારે એટલો આનંદ આવતો હતો, એટલા માટે આનંદ આવ્યો અને મને વિચાર પણ આવ્યો કે 3-3, 4-4 વર્ષ સુધી આ મા બાપે આપણા મળમૂત્ર ધોયા હતા. મા બાપને કોઈ દી સુખ ન ચડી, અને આજે આપણે સેવા કરવાની, મા બાપનું મળમૂત્ર ધોવાનો વારો આવ્યો અને આપણને સુખ ચડે બાપ. અંદરથી વિચાર પણ એવો આવ્યો કે ભાઈ, મારો ભાઈ મને આજ સુધી લૂંટતો રહ્યો, સેવા બાપની કરતો રહ્યો અને હું રહી ગયો. મા બાપે તો આપણા કેટલા મળમૂત્ર ધોયા છે, મા બાપે તો આપણા માટે કેટલું કર્યું છે. અરે એ દુનિયાના કોઈ મા બાપ આપણને કહેતા નથી બાપ, પણ જો તમને તક મળે તો આ તકને તમે ચૂકશો નહીં, એટલી સમાજના તમામ દીકરાઓને વાત જોડી અને પ્રાર્થના કરું છું. મા બાપના આશીર્વાદ લેશો, તમારા કોઈ કાર્ય નહીં અટકે એટલું યાદ રાખજો. દોસ્તો, ભગવાનને પૂછવું છે મારે, જે દીકરાઓ મા બાપની સેવા નથી કરતા એના માટે પૂછવું છે. પરમેશ્વર તને એટલું પૂછું, તું કાંડો ને ઘર માં ગયો. દુનિયાનો કોઈ બાપ પોતાના દીકરા
એક શાયરે બહુ સારું કીધું છે, એક મચ્છર એના હાથ પર કરડી રહ્યું હતું, એને મારવાની ઈચ્છા થઈ, ત્યારે શાયરના શબ્દ કહું છું, એક મચ્છર ને કાટા મુજે વો ઉસકા જનૂન થા, એક મચ્છર ને કાટા મુજે ઉસકા જનૂન થા, મેને ખુદાયા મેરા સુકૂન થા, મેને દેખા લેકિન ઉસે મારા નહીં, ક્યોંકિ ઉસમે હી મેરા હી ખૂન થા, ઉસમે મેરા હી ખૂન થા. દીકરો કોઈ ભૂલ કરે તો બાપ એને ઢાંકવી પડે છે, ભાઈ ભાઈ ની વચ્ચે ઝઘડો થયો, દીકરાએ છરી પોતાના ભાઈને મારી દીધી, એને વ્રત બાપ જોઈ રહ્યો, દીકરાની ઉંમર ખૂબ નાની છે, બાપ વ્રત છે, એને એમ થયું કરે મારા દીકરાથી આ ભૂલ થઈ ગઈ અને મારો દીકરો આવડી નાની ઉંમરમાં આખી જિંદગી જેલમાં જશે. બાપે એ છરીને પોતાના હાથમાં લઈ લીધી, આરોપ પોતાના ઉપર લઈ લીધો, બાપને સજા થઈ 14 વર્ષની. બાપ વિચાર કરો કોના માટે, પોતાના સંતાનની માટે, મારા દીકરાની જિંદગી ના બગડી જાય એના માટે હવે હું તો વ્રત છું. કરુણતા જોજો, 14 વર્ષ સુધી બાપ જેલની માલિકો સજા ભોગવી અને બહાર આવે છે. બહાર આવતા તો બાપને એવી આશા હતી કે મારો દીકરો મને તેડવા આવ્યો હશે. બાપ કોઈ દીકરો એ બાપને તેડવા નહોતો આવ્યો. જે દીકરા માટે બાપે આરોપ પોતાના ઉપર લઈ લીધો હતો ને, દીકરાના ઘરે જઈ અને બાપ ઉભો રહે છે ત્યારે એ દીકરો શું કહે છે કે બાપા તમારે હવે અહીંયા રહેવાનું નથી, અમે તમને નહીં રાખીએ, કેમ તમે ખૂની છો, તમારી ઉપર ખૂનનો ઇલ્ઝામ છે, સમાજની માલિક પર તમારું કોઈ સ્થાન નથી, અને તમારી જેવી વ્યક્તિને હું મારી સાથે રાખીશ તો મારા સંતાનો ઉપર એના સંસ્કાર ખરાબ પડશે, લોકો આંગળી ચીંધશે. બાપ બાપને શું જિંદગી જીવવી ગમે, ધીમા ધીમા ઢગલા દેતો એ બાપ બહાર નીકળી ગયો. કોઈ પૂછ્યું શા માટે આવા કપાતર દીકરા માટે નો ઇલ્ઝામ તમે તમારી ઉપર લઈ લીધો, બાપે તો જવાબ ન દીધો, પણ એ કવિના શબ્દની માલિકો રહે પૂર્ણાહુતિ કરવા જાઉં છું, બાપ જવાબ મેળો છે કે કડવા હોય તોય ચાખવા પડે છે, કડવા હોય તોય ચાખવા પડે છે. સુંદર કવિની પંક્તિ છે, સાંભળજો. કડવા હોય તોય ચાખવા પડે છે. દોસ્તો આપણા હોય તો એને ઢાંકવા પડે છે. વાયરાની વાતે જો થાય ઉઘાડા તો કવિ કહે છે કે એને ઢાંકવા પડે છે, કડવા હોય એને ચાખવા પડે છે, અને વાયરાની વાતુએ જો થાય જો ઉઘાડા, અરે પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. બાપની એક વેદના છે દોસ્તો, પરમેશ્વરને પૂછવું છે કે હે ભગવાન, પરમેશ્વર તને એટલું પૂછું, તું કાંટોને ભરમાઈ ગયો, બાપની વેદના એક કવિના શબ્દોની માલિક કહું છું દોસ્તો, ન ગમતા હોય તો એ રાખવા પડે છે,
ન ગમતા હોય તો એ રાખવા પડે છે, ને કડવા હોય તો એ ચાખવા પડે છે. અરે વાયરાની વાતે રતુ જો થાય ઉઘાડા, અરે પોતાના હોય તો એને ઢાંકવા પડે છે, પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. આવો દોસ્તો, માતા પત્નીનો પ્રેમ મૂલવતા સાર ક્યાં સમજાઈ ગયો. તાર્યો માધવને ત્રિકમજીએ, તાર્યો માધવને ત્રિકમજીએ.